બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ખાડા નગરી વિશે. વરસાદ પડતા જ અમદાવાદના રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. પશ્ચિમ હોય કે પૂર્વ, તમામ વિસ્તારોમાં રોડ તૂટી ગયા છે. રોડની ગુણવત્તા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર શાસકો સામે ઉઠી રહ્યા છે સવાલ. વાહનોના ટાયર અંદર ઉતરી જાય તેટલા ગંભીર ખાડા પડ્યા છે. જી હા, પૂર્વના દરેક વિસ્તારોમાં તૂટેલા રોડ રસ્તાથી નાગરિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. વટવા રિંગ રોડ રેલવે ફ્લાયઓવરની હાલત અત્યંત ગંભીર થઈ છે. બ્રિજ પર અનેક સ્થળે સળિયા પણ બહાર આવી ગયા છે. તો અમદાવાદમાં રસ્તાઓની સ્થિતિ એટલી દયનીય બની ગઈ છે કે જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં ખાડા. ને તેના કારણે અમદાવાદવાસીઓને પારાવાર મુશ્કેલી. પરંતુ છતાં પણ તંત્રનું ધ્યાન કેમ નથી જતું, કેમ તંત્ર આ ખાડા કાન કરીને બેઠું છે તે ખબર નથી પડી રહી. કેમ કે અધિકારીઓ પણ આ જ રસ્તા ઉપરથી પસાર થતા હશે, ને છતાં પણ જો રસ્તાઓની આ હાલત હોય તો સવાલ ઉઠવા સ્વાભાવિક છે. અહીંયા અમે દિલ્હીથી રોજથી પસાર થઈએ છીએ. અમારા નોકરી ટાઈમ અહીં ટ્રાફિક બહુ થાય છે, અને આ જ નહીં આખો એસપી રિંગ રોડ તમે જોઈ લો, તમે ચેક કરી લો, દરેકમાં નાના મોટા ખાડા પડી ગયા છે, સળિયા બહાર આવી ગયા છે. કોઈ મોટી દુર્ઘટના થઈ શકે એવી છે. એટલે સરકારને મારી નમ્ર વિનંતી કે સાહેબ આનું ચેકિંગ કરાવો, આનું બધું જોવડાવો કે તમે કેટલું ટેન્ડર પાસ કર્યું, કયા અધિકારીઓ આની અંદર સામેલ છે. જે દર વર્ષે આ રોડ બનાવે છે, દર વર્ષનો આ ઇસ્યુ છે, આ વર્ષનો નહીં. તમે જોઈ શકો, ગયા વર્ષે પણ મારું જોઈ શકો છો, આના સળિયા બહાર આવી ગયેલા હતા, ઉપર ઉપરથી મરામત કરી નાખી છે. નહીં, આસે રોજ આતા જાતા હું, રોજ રોજ કા હતા, મેં રોજ જાતા હતા, મેં 40 મિનિટ મેં પહોંચ જાતા હતા ઓફિસ. આ જે ઇસકી ઇસે ટ્રાફિક કી વજહ સે, યે જો ખડ્ડે હૈ ઇસકી વજહ સે મેરે કો 1.5 ઘંટા લગતા હૈ રોજ કા. તો વહી હૈ કે જો સરકાર કો જો પૈસા મિલતા હૈ કે તુમકો રોડ કી મરમ્મત કરાઓ યા પૂરા અચ્છે સે બનાઓ, યે લોગ અગર બનાતે ભી હૈ તો ખાલી ઉપર મટ્ટી ડાલ કે ચલે જાતે હૈ. और बस वो एक हफ्ते बाद बारिश होती है, एक हफ्ते बाद वापस हो जाता है. और ये जो सलिए निकले हैं ना, ये सबसे ख़राब चीज़ है, बहुत डेंजर है कि बाइक वाला अगर जा रहा है और चालू बाइक में अगर सलिया उसके पैर में लग गया, बाइक में घुस गया, तो बहुत मोटी दुर्घटना हो सकती है. એક તરફ મેગા સિટી અને સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો, અને બીજી તરફ વરસાદ વચ્ચે સમગ્ર શહેરમાં રોડની ઊભી થયેલી પરિસ્થિતિ. અમદાવાદ શહેરમાં આજના દિવસે અસંખ્ય વિસ્તારો અને રોડ એવા છે કે જ્યાં અત્યંત મોટી સંખ્યામાં ખાડા પડી ગયા છે, અને તેમાં પણ વટવા તરફનો આ જે રેલવે ઓવરબ્રિજ છે તે બ્રિજની હાલત બતાવીએ તો તેના પરથી અંદાજ આવી જાય છે કે કેટલી હદની બેદરકારી સરકારી તંત્રની છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ઓડા તંત્ર હોય, આપ જોઈ શકો છો સેંકડોની સંખ્યામાં વાહનો અહીંયાથી પસાર થાય છે, નાના મોટા તમામ પ્રકારના. પરંતુ જે પ્રકારના ખાડા આ બ્રિજ ઉપર પડેલા છે, કેટલાક સ્થળ તો એવા છે કે જ્યાં બ્રિજની અંદરથી લોખંડના જે સળિયા છે તે પણ બહાર આવી ગયા છે. એટલે આપ જોઈ શકો છો, દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ સેવા હોય કે પછી રિક્ષા હોય કે પછી કોઈ પણ કાર હોય, ટુ વ્હીલર હોય, તમામ પ્રકારના જે લોકો છે તે અહીંયા પરેશાન થઈ રહ્યા છે. એટલે ખૂબ જ મોટી બેદરકારી ફક્ત આ એક વિસ્તારની નહીં, અમદાવાદ શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કોઈ પણ હોય, પોસ્ટ વિસ્તાર હોય કે ગરીબ વિસ્તાર હોય, તમામ સ્થળે આ જ પ્રકારના દ્રશ્યો તૂટેલા રોડના જોવા મળે છે. આપ જોઈ શકો છો કેટલા ગંભીર રીતે આ જે સળિયા છે તે બહાર આવી ગયા છે. એટલે કોઈ પણ વાહનનો ટાયર જો આનામાં ફસાય તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પરંતુ તંત્રના જવાબદાર અધિકારીઓ અને જે શાસકો છે તે હજી પણ જાણે કે ગાઢ નિંદ્રામાં પોળેલા હોય તે જ રીતના નિવેદનો અને તેમનું વર્તન હાલમાં જોવા મળી રહ્યું છે. તેની સામે જે નાગરિકો છે તે મહામુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. કેમેરા પર્સન જેમિન વ્યાસ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ.